हाल में समग्र कच्छ में सचराचर वरसाद सारी रीते वरसी चुक्यो छे। त्यारे वरसाद पड़तानी साथे ज भूज शहर में गटरनी समस्याए देखा दीधी छे, जेने कारणे लोको समस्याथी खूब त्रस्त थई चुक्या छे। आ बाबते अनेक वखत अनेक विस्तारना लोको द्वारा भूज नगरपालिकाने रजूआतो करवामां आवी होवा छतां पण अमुक विस्तारोमां हजी पण गटरनी समस्या खूब छे, जेना भागरूपे શહેરના મામઈદેવનગર સરપટ ગેટ વિસ્તારમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા વિસ્તારના લોકો દ્વારા ભુજ નગરપાલિકામાં મોરચા સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, જેના પ્રતિ ઉત્તરમાં ભુજ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં સ્ટ્રોમ વોટરની સમસ્યાનો અભાવ છે, જેને કારણે વરસાદી પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બરના ઢાંકણ ખોલી નાખવામાં આવે છે અને પાણીનો નિકાલ કરવામાં આવે છે। શહેરની ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે ભુજ નગરપાલિકાની ટીમ સતત કાર્યરત છે, ત્યારે મુખ્ય લાઇનની સમસ્યા દાંડીવાડા હનુમાન મંદિર પાસેની હતી, જેનો ઉકેલ આવી ગયો છે, જેથી આવનારા દિવસોમાં ગટરના પાણી ધીમે ધીમે ઉતરી જશે અને સમસ્યાનો ઉકેલ આવી જશે। આ બાબતે ચંચળ ન્યૂઝ સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે વાત કરી હતી। મમઈદેવ નગર સરપટનગરથી મોરચો આવ્યો હતો, ભુજ શહેરની અંદર ઐતિહાસિક કહી શકે એટલો 52 કે 53 ઇંચ વરસાદ પડ્યો છે। ભુજ શહેરમાં જોઈએ એટલી સ્ટ્રોમ વોટરની વ્યવસ્થા નથી, એટલે જેટલા વિસ્તારોમાં વરસાદ પડે છે ત્યાં ચેમ્બરો ખોલીને વરસાદનું પાણી ચેમ્બરોમાં નાખી દેવામાં આવે છે। 100% ભુજ શહેરમાં નાની મોટી ડ્રેનેજની સમસ્યા થઈ છે અમે સ્વીકારીએ છીએ, પણ મારી સમગ્ર ટીમ આના પાછળ લાગેલી છે। ભાઈ જગતભાઈ વ્યાસ કારોબારી ચેરમેન, કમલભાઈ, સમગ્ર ટીમ, અશોકભાઈ હોય, અનિલભાઈ, બધા આની પાછળ લાગેલા છે। સૌથી મોટો જે ફોલ્ટ હતો ભુજ શહેરનો દાંડીવાડા હનુમાન પાસે, એ ફોલ્ટ કાલ રાત્રે સોલ્વ થઈ ગયો છે, એટલે ધીમે ધીમે પાણી ઉતરવાના ચાલુ થશે। ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશન પાસે લાઈન બેસી ગઈ છે, એનો કામ પણ આજ સવારે ચાલુ કરાવી દીધું છે। એટલે હું આપના માધ્યમ દ્વારા શહેરીજનોને વિશ્વાસ અપાવવા માગુ છું કે 8 દિવસની અંદર ભુજની સમગ્ર ગટરની સમસ્યા અમે હલ કરશું। પાણીની સમસ્યા આ બોડીએ જ હલ કરી છે, ભુજને એકાંતરે પીવાનું પાણી આપી રહ્યા છે, પણ અત્યારે ક્યાંક માં નર્મદાના નીર ઓછા મળવાના કારણે પાણીના વિતરણમાં પણ થોડું ઘણી ડિસ્ટર્બ થઈ છે, પણ અમે એ જથ્થો ગમે તેમ કરી વધારી અને પાણી વ્યવસ્થા સુચારું કરશું એનો પણ વિશ્વાસ અપાવું છું।